પાટણ જિલ્લાના સાંતલપુરથી કંડલ નેશનલ હાઈવે નંબર 27 પર ભારે વરસાદના કારણે રોડ બે પર પડ્યા મોટા મોટા ભૂવા. નેશનલ હાઈવે બન્યું ખાડા નગરી તો વાહન ચાલકોને પડી રહી છે હાલાકી અને અકસ્માત થવાની ભીતિ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુરથી કંડલ નેશનલ હાઈવે પર વરસાદના કારણે મોટા મોટા ભૂવા પડી જવાથી વાહન ચાલકોને રોડ રસ્તા પરથી નીકળવું એ એક માથાનો દુખાવો બની ગયો છે. રોડ રસ્તા ઉપર ભૂવા પડી જવાથી રાત્રિના સમયે વાહન ચાલકના ડ્રાઈવરોને આગળ જતું વાહન બ્રેક મારી દેતા પાછળથી આવી રહેલા વાહન આગળની ગાડીમાં ઘૂસી જાય અને મોટો અકસ્માત સર્જાય છે. તો ક્યારેક તો એવી ઘટના પણ બની જાય છે કે વાહન ચાલકને જીવ ગુમાવવાનો સમય પણ આવે છે. ટ્રક ડ્રાઈવરોના જણાવ્યા મુજબ સરકાર અમારી પાસે ટોલગેટ ના નામે નાણાં વસૂલી રહી છે. તે નાણાં સેના લેવાઈ રહ્યા છે? સરકાર રોડ રસ્તામાં પડેલ મોટા મોટા ભૂવા રિપેર નથી કરી શકતી તો રોડ પર રહેલા તમામ ટોલ પ્લાઝા બંધ કરી દેવા જોઈએ તેવું ટ્રક ડ્રાઈવરો દ્વારા જાણવામાં આવ્યું. અમારી લોકમતના પ્રતિનિધિ દ્વારા અન્ય ટ્રક ડ્રાઈવર અને સ્થાનિક લોકોની સાથે વાતચીત કરતા ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને તંત્રને અનેકો વાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હાલે હું ભુજમાં રહું છું. કચ્છ જિલ્લા કરણી છે અને રાજપૂત કરણી છે અને અમે સંરક્ષક તરીકે છું અને હું એમ કહું છું કે આ જે રોડ છે બહુ એની ગંભીર હાલત છે. અકસ્માત નોતરશે, ગાડીઓનું ખાડા બચાવવાની લાયમાં કોઈ ટ્રકવાળા અકસ્માત કરશે, કોઈની જાનહાની થશે. અને પ્લસમાં 1200 રૂપિયા પાલનપુર સુધીમાં જો આ 500-400 કિલોમીટરમાં જો એટલો ટોલ ટેક્સ થાય નાની ગાડીને તો આ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. આટલા આ રોડ જોઈને અત્યારે સરકારશ્રીને વિચારી અને અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અત્યારે જ્યાર સુધી રોડ ન થાય ત્યારે ટોલ ટેક્સ બંધ કરો. બરાબર છે. આના વિશે આપની સરકાર પાસે અતિથી હતી ભારે નિવેદન અને ફૂટ જતે કામકાજ થાય તો શું માંગ? અમારી એવી માંગ છે કે સરકાર જેવી રીતના ટોલ ટેક્સ વસૂલે છે, પઠાણી ઉઘરાણી કહેવાય એવી રીતના રોડ સારો હોવો જોઈએ. જે આતે વરસાદ પહેલાનો જે રોડ હતો એ ત્યારે પણ ખાડા હતા. એવું નથી કે ટોલ ટેક્સવાળા ખાલી એમને એમ છે. બહુ ગંભીર પરિસ્થિતિ છે અને સરકારશ્રીને આના વિચારવા જેવું છે. બધા મોદીજીને અમિત શાહને ચાહે છે, અમે પણ ચાહીએ છીએ, હું પણ ભાજપનો જ છું, છતાંય પણ આ વસ્તુ છે ને સરકાર માટે ગંભીર વિચારણા કરવા જેવી છે. આભાર.